हेलो फ्रेंड्स, चलो पर्यावरण में आपरे प्रकरण 5 विषे बात करीशू। प्रकरण 5 नी बात करता पहला हूँ तमने एक वार्ता कहवा मांगू छू, तो तमे आ वार्ता सांभळो। तो चलो आपरे एक वार्ता सांभळीए। गोपाल तेना मासीना परिवार ने आतुरताथी राह जोतो हतो। તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા। અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું એ વિચારીને ગોપાલ ખૂબ ખુશ હતો। એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે, હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ। જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે, ઓછા પડશે એમ વિચારી તેણે 4 વાટકી ચણા પલાળી દીધા। સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું તો ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા। તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો, આવું કેવી રીતે બન્યું? માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું, હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ, ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ। ડોક્ટરે તેમને ફણગાવેલા કઠોર ખાવાનું કહ્યું છે। ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દીધા। તો આ આપણી વાર્તા હતી। તો આપણે વાર્તામાં જોયું ને કે ગોપાલ ચણા પલાળે છે કારણ કે તેની માતાએ તેને ચણા પલાળવાનું કીધું હતું। અને હા, તેની માતાએ તેને કેટલી વાટકી ચણા પલાળવાનું કીધું હતું? હા, 2 વાટકી। પણ ગોપાલને એવું થાય છે કે 2 વાટકી ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે ચાલશે, તેથી તે કેટલી વાટકી પલાળે છે? હા, 4 વાટકી ચણા પલાળે છે। અને બીજે દિવસે જ્યારે તેની મમ્મી આવે છે ત્યારે તે જુએ છે તો ચણા તો ઉભરાઈને બહાર આવી ગયા હોય છે। હવે ગોપાલને પણ આશ્ચર્ય થયું કે આવું કઈ રીતે થયું હશે, કારણ કે ગોપાલને તેના વિશે ખબર ન હતી કે આપણે કંઈ પણ કઠોર કે કોઈ પણ બીજ। તો આપણે વાર્તામાં જોયું કે ગોપાલને તેની માતા ચણા પલાળવા માટે કહે છે, કેટલી વાટકી? હા, 2 વાટકી ચણા પલાળવાનું કહે છે। પણ ગોપાલને એવું થાય છે કે 8 વ્યક્તિઓ વચ્ચે 2 વાટકી ચણા ચાલશે, તેથી તે 4 વાટકી ચણા પલાળે છે। અને બીજે દિવસે જ્યારે તેની મમ્મી જુએ છે કે આ તો ચણા આટલા બધા છે, આ તો ઉભરાઈને બહાર આવી ગયા છે, તો ત્યારે ગોપાલને આશ્ચર્ય થાય છે કે મેં તો ઓછા પલાળેલા હતા, તો આ કેવી રીતે ઉભરાઈ ગયા? પણ તમે આવું ક્યારેક જોયું છે કે આપણે કોઈ પણ બીજ હોય, કોઈ પણ કઠોળ હોય, એને આપણે પલાળીએ તો એ ડબલ થઈ જાય છે ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવું જ એક પ્રકરણ જોઈએ જેનું નામ છે બીજ બીજ બીજ। તો આપણે પ્રકરણ 5 બીજ 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 વિશે અભ્યાસ કરીએ। તો એ પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું છું કે તમે તમારા ઘરમાં જુઓ છો કે મમ્મી જ્યારે રસોઈ બનાવે છે ત્યારે એવા કયા બીજ હોય છે કે જેને પહેલાં પલાળવા પડે છે અને કેમ? હા, એવા કયા બીજ હોય છે? હા, મગ, ચણા, વાલ, તુવેર, તો આ બધા બીજને પલાળવા પડે છે। અને આવું કેમ કરવામાં આવે છે? હા, એ બીજ હોય છે તો એ જોજો સૂકા હોય છે, હવે એને પહેલાં આપણે લીલા બનાવવા પડે અને એના માટે આપણે તેને પલાળવા પડે છે। તે જ્યારે બોરાઈ જાય, ભીના થઈ જાય ત્યારે આપણે એને શાક બનાવીશું, તો
तो ये जल्दी थी बनी जैसे अने जो आपड़े सूका सूका बनावी देसू तो इने वार लागसे तेथी आपड़े रसोई बनावता पहला आ बधा बीज ने पलाड़वा पड़े छे। त्यारबाद एवी घणी वस्तुओ होय छे के जेने आपड़े पहला फणगावी पड़े छे जेम के मगनी वध मथियानी वध वाली शरंग आ बधी वस्तुओ एवी छे के एने आपणे फणगावीए छीए अने पछी आपणे तेने रसोईमां उपयोग करीए छीए। तो आवुं केम करवामां आवे छे अने हा तेना माटेनो समय केटलो होय छे? लगभग आपणे जोईए तो रात्रे आपणे पलाड़ीए ने तो ए सवार सुधी तो खाली बोराई रही छे एटले के भीना थई रही छे। पछी एने एक कपड़ामां वीताड़वामां आवे छे अने फेरथी तेने बांधी देवामां आवे छे अने फरीथी तेने एक आखो दिवस रहेवा दईए अने बीजे दिवसे आपणे जोईए ત્યારે તેમાંથી ફણગા નીકળેલા હોય છે। તો આ રીતે આપણે બીજને ફણગાવી શકીએ છીએ, બરાબર ને? હવે તમને ખ્યાલ હોય તો ઘણીવાર ડોક્ટર પણ કહે છે કે ફણગાવેલા કઠોળ ખાવા કીધા છે, એવું કેમ? શું કરવા ડોક્ટર એવું કહે છે? હા, હવે ફણગાવેલા કઠોળ ખાઈએ તો એમાં ઘણા બધા વિટામિન્સ હોય છે અને તેનાથી આપણને તંદુરસ્તી રહે છે। તેથી ડોક્ટર કહે છે કે ફણગાવેલા કઠોળ ખાઓ, બરાબર ને? તો ફણગાવેલા કઠોળ બીજું કોણ ખાય છે? હા, તમને ખબર હોય તો જે વજન ઘટાડવા માંગતા હોય ને એઓને પણ ડોક્ટર કહે છે કે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ અને ઘણા બધા લોકો આ ખાય છે પોતાની તંદુરસ્તી માટે, પોતાનું વજન ઘટાડવા માટે ફણગાવેલા કઠોળ ખાય છે। હવે તમે ધોરણ 4માં બીજ વિશે પ્રવૃત્તિ કરી હતી ને, તો આ વખતે 5માં ધોરણમાં પણ આપણે બીજ વિશે પ્રવૃત્તિ કરવાની છે અને હા, એ પ્રવૃત્તિ કર્યા પછી આપણે તેનું અવલોકન પણ કરીશું। તો ચાલો આપણે એ પ્રવૃત્તિ કરીએ હવે આ પ્રવૃત્તિમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે તે આપણે જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો, એક વાટકીમાં ચણા છે, ત્યારબાદ 3 વાટકી ખાલી છે, એક ભીનું કપડું છે અને પાણીનો ગ્લાસ છે। તો આ બધી વસ્તુઓની આપણને જરૂર પડશે। તો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ। સૌથી પહેલા નંબરની વાટકી છે તેમાં થોડા ચણા નાખો। નાખી દીધા? હવે આપણે તેમાં થોડું પાણી નાખીશું। વેરી ગુડ, હવે આપણે બીજી વાટકી જોઈએ। હવે એમાં શું કરીશું? હા, કાપડનો ટુકડો આપ્યો છે ને તે લો। વેરી ગુડ, હવે તેમાં આપણે ચણા નાખીશું। નાખો તો હવે આપણે એને ઢાંકી દો। સરસ, બરાબર ઢાંકી દો। હવે એ ઢાંકેલું એ ભીનું કપડું બેઠું વાટકીમાં મૂકી દો, બીજા નંબરની વાટકીમાં। સરસ, ચાલો બે વાટકીનું તો થઈ ગયું, હવે ત્રીજી વાટકીનો વારો। ત્રીજી વાટકીમાં ફક્ત આપણે ચણા નાખવાના છે, તો નાખી દો। સરસ, હવે આપણે આ ત્રણેય વાટકીને ફરીથી જોઈ લઈએ। તો પહેલી વાટકીમાં આપણે ચણા નાખ્યા અને તેને પાણીમાં પલાળવા દીધા, બીજી વાટકીમાં કપડું હતું, કેવું કપડું? હા, ભીનું કપડું, તેમાં આપણે ચણા મૂકી દીધું અને ત્રીજી વાટકીમાં ફક્ત ચણા હતા। હવે આપણે આ ત્રણેય વાટકી દીસ વડે ઢાંકી દઈશું। ઢાંકી દો।
વેરી ગુડ. હવે આપણો આ ખજાનો છે, તેનું અવલોકન આપણે 4 દિવસ સુધી કરીશું. તો આપણે પ્રવૃત્તિ કરી દીધી, તમે કરીને કંઈ વાંધો નહીં, તમે તમને જ્યારે સમય મળે ને ત્યારે કરજો, બરાબર. તમારે એ જ રીતે કરવાની છે, આ વિડીયોમાં જોજો અને કરજો, તમને ખૂબ મજા આવશે. આજે આપણે આ પ્રવૃત્તિ કરીને હવે પછીના 4 દિવસ સુધી આપણે તેનું અવલોકન કરીશું કે તેમાં શું ફેરફાર થાય છે. હા, આપણે બ્રેડની પ્રવૃત્તિ કરી હતી ને, હા બસ એ જ રીતે આપણે આ પ્રવૃત્તિ પણ કરવાની છે. તો તમે બધા કરજો. અરે, હવે તો આપણે ફક્ત પ્રવૃત્તિઓ કરવાની છે. વેરી ગુડ. તો ચાલો, આપણે જે બ્રેડવાળી પ્રવૃત્તિ કરી હતી ને તેનું અવલોકન આજે આપણે ફરીથી કરવાનું છે. આજે આપણો કયો દિવસ છે? હા, 2જો દિવસ છે. તો તમારી ટેક્સ્ટબુકમાં જે અવલોકનમાં તેનું ખાનું આપ્યું છે ને, હા, તો તેમાં તમારે માહિતી લખવાની છે. હું જે રીતે કહું એ રીતે તમે માહિતી લખજો. તો તમે બધા ડબ્બો લઈને બેઠા છો ને? હા, મારી પાસે પણ ડબ્બો આવી ગયો છે. તો ચાલો આપણે તેને ખોલીએ. તો મારો ડબ્બો ખુલી ગયો. જુઓ, બ્રેડ દેખાય છે ને અંદર? ચાલો કાલની જેમ આનું પણ અવલોકન કરીએ. કરીએ ને? તો સૌથી પહેલા આપણે બ્રેડ બહાર કાઢી લઈએ. આ રહ્યું બ્રેડ. બધાએ કાઢ્યું ને? સૌથી પહેલા આપણે શું જોઈશું એનું? હા, કે તેની સપાટી કેવી છે. તો તમે જોઈ શકો છો કેવી લાગે છે. કેવી લાગે છે? મને તો અહીંયા પોચી લાગે છે. તમારી લાગે છે હજી? હા, ઓકે. હવે બીજું અવલોકન આપણે શેનું કરવાનું છે? હા, આપણે તેની સુગંધ જોવાની છે. તો ચાલો તમારા બ્રેડની સુગંધ સૂંઘો. બહુ વધારે ફરક પડ્યો નથી, સામાન્ય ફેરફાર છે. તમારે પણ એવું જ છે ને? તો હવે આપણે તેને બેલોડી કાચની મદદથી જોઈએ. તો ચાલો જુઓ, આ રહ્યું બ્રેડ અને આ રહ્યો બેલોડી કાચ. તો જુઓ, તમને કોઈ ફરક દેખાય છે? હા, આપણે તેની કિનારી જોઈ શકીએ છીએ. તેની કિનારી પર ફેરફાર થયેલો છે. હવે આપણે તેને રંગથી જોઈએ. તો જુઓ, આપણે બિલોડી કાચમાં જોયું ને, તો શું એના રંગમાં કોઈ ફેરફાર હતો? હા, સામાન્ય રંગ હતો, જેવો કાલે હતો એવો જ દેખાય છે. કોઈ ફેરફાર થયો નથી. તો આ રીતે આપણે બ્રેડનું પણ અવલોકન કરવાનું છે. હવે ફરીથી આ બ્રેડને આપણે ક્યાં મૂકીશું? હા, ડબ્બામાં. હજી આપણે 4 દિવસ અવલોકન કરવાનું છે. ત્યાર પછી આ બ્રેડ કેવી રીતે બગડે છે તેનો આપણને પરિચય થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરી અને અવલોકન પણ કરી. હવે પછી આપણે મળીશું ત્યારે તમારે એક કામ કરવાનું છે કે તમારા ઘરે કોઈ કુંદુ હોય ને, હા, કુંદુ લેવાનું છે, અથવા પ્લાસ્ટિકનો ડબ્બો હોય તો એ લેવાનો છે, બરાબર. ત્યાર પછી તેમાં કોઈ પણ બીજ, જેમ કે મગ, ચણા, રાઈ, વાલ, તો આ બધા બીજ છે, એને આપણે રોપવાના છે. તો તમે એમાંથી કોઈ પણ એક બીજ રાખશો અને એ બીજને આપણે રોપીશું. ક્યાં? કુંદામાં અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં. તો આ પ્રવૃત્તિ પણ આપણે આવતા વિડીયોમાં કરવાની છે. તમે આ બધી વસ્તુ લઈને બેસજો, આપણે એ પ્રવૃત્તિ કરીશું અને તેનું અવલોકન પણ કરીશું. હવે પછી આપણે ફક્ત પ્રવૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ જ કરવાની છે અને ઘણા બધા આપણે અવલોકન પણ કરવાના છે. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.